જૂનાગઢના ભેસાણ સરકારી હોસ્પિટલ ખાતે 5 ડોક્ટરો દ્વારા દિવ્યાંગોની શારીરિક માનસિક ચેક કરીને 40% વધારે દિવ્યાંગ હોય તેવા બાળકોને સર્ટી આપવામાં આવ્યા. જૂનાગઢના ભેસાણમાં દિવ્યાંગ કેમ્પમાં તાલુકાભરના ગામડાઓના દિવ્યાંગ બાળકોની શારીરિક તપાસ કરવામાં આવી, જેમાં ખાસ કરીને માનસિક, સાયકોલોજીક, સ્પોર એડ્યુકેટર, કાન, નાક, ગળા, હાડકા અને આંખના રોગોના સર્જન ડોક્ટર દ્વારા દિવ્યાંગ બાળકોની તપાસ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને સ્વનિર્ભર બનાવવા માટે જે બાળકો 40% વધારે દિવ્યાંગતા હોય તેવા બાળકોને 29 પ્રકારની સરકાર દ્વારા તદ્દન ફ્રીમાં સાધન સહાય પૂરી પાડવામાં આવે છે, તેમજ 40% દિવ્યાંગ બાળક અભ્યાસ કરે તેને ધોરણ મુજબ શિષ્યવૃત્તિ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ કેમ્પમાં ડૉક્ટર દેવાંગી પટેલ, ડૉક્ટર તન્વી કાચા, ડૉક્ટર વત્સલ ગોંડલિયા, ડૉક્ટર સુમિત અને સાગર સોલંકી અને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લાની ભેસાણ તાલુકાની હોસ્પિટલોએ ખાસ કરીને સમાજ સુરક્ષા દ્વારા જે દિવ્યાંગ બાળકો છે એના માટે ખાસ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આપણી સાથે બેન છે, બેન આપનું નામ શું છે, ક્યાં સમાજ સાથે જોડાયેલા? મારું નામ કિરણ રામાણી, લીગલ કમ પ્રોફેશનલ, જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જૂનાગઢ દ્વારા આજે અહીંયા ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 23/21 રોજ 5 પ્રકારના ડોક્ટરો સાથે અહીંયા કેમ્પ રાખવામાં આવેલો છે અને ભેસાણ તાલુકાના 42 ગામના જે દિવ્યાંગો છે એમની સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને 42 ગામના દિવ્યાંગ બાળકો જે લાભ લેવા માટે ખાસ પગભર થાય એના માટે દિવ્યાંગ બાળકો માટે આપ શું કરી રહ્યા? દિવ્યાંગ બાળકો માટે એવું છે કે અમારી એક સંત સુરદાસ સેવા યોજના આવે છે. એ સંત સુરદાસ યોજના હેઠળ એ બાળકને દિવ્યાંગતાના કેટેગરી વાઇઝ 80-100% દિવ્યાંગતા હશે તો એને દર મહિને 600 રૂપિયા આપવામાં આવે છે અને એ બાળક ભણતું હોય તો એ બાળકને કેટેગરી પ્રમાણે એટલે કે એના ધોરણ પ્રમાણે એને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. માની લો 1-12 ભણે છે તો 1000 રૂપિયો છે, 12 ઉપર કોલેજ સુધી ભણે છે તો એને 1500 રૂપિયા આપવામાં આવે છે, પછી એ હોસ્ટેલમાં રહેતું હોય તો પ્લસ 1000 રૂપિયો આપવામાં આવે છે. ખાસ કરીને જે કેટેગરી છે તમે જે સર્ટિફિકેટ આપો છો એમાં શું સ્કીમો છે, એમાં કઈ રીતે દિવ્યાંગ બાળકોને લાભ થઈ શકે? એમાં 4 પ્રકારના બાળકો છે કે અસ્થિર વિષયક છે, લોકો મોડો છે, પછી ડફ એન્ડ ડ્રમ છે. એ જે પ્રમાણે જે કેટેગરીમાં આવતું હોય એ સર્ટી ઓનલાઈન નીકળે છે અને એ ઓનલાઈન સર્ટી ડૉક્ટરના આધારે એ સર્ટી ડૉક્ટર આપશે અને એ સર્ટીના આધારે અમે એને જે સહાય છે એ પૂરી પાડીએ છીએ અને એને સાધન સહાયની કીટ પણ મળવા પાત્ર છે. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેસાણ.